Good morning, dear student. Myself Ravalia Roshni, and today we will talk about our paper number seven. In our this paper, we discuss our third chapter, tragic drama. In this chapter, we already seen that the our first concept that Greek tragedies, and second, we seen in last lecture that is the Aristotle's view on tragedy. નાઉ ટુડે વી વિલ સ્ટાર્ટ અ વિલિયમ શેક્સપિયર એઝ અમેટિસ્ટ તમને વિદ્યાર્થી મિત્રો ખબર જ છે કે વિલિયમ શેક્સપિયર અંગ્રેજી સાહિત્યનું નામ આવે છે એટલે કે દરેક વ્યક્તિના માઇન્ડમાં સૌથી પહેલાં તો વિલિયમ શેક્સપિયરનું નામ આવતું હોય છે હી વોઝ અ પ્લે રાઇટ પોયટ એન્ડ એક્ટર વિલિયમ શેક્સપિયર એક સારો એવો નાટ્યકાર એક કવિ હતો

અંગ્રેજી સાહિત્યની અંદર વિલિયમ શેક્સપિયર વિશે જો વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે તે પદ વગરનો સત્તા ભોગવનાર રાજા હતું હી વોઝ બોર્ન ઇન ફિફ્ટીન સિક્સટી ફોર તેનો જન્મ છવ્વીસ એપ્રિલ પંદરસો ને ચોસઠની અંદર થયો હતો અને ડાયડ ઇન સિક્સટીન સિક્સટી અને તેનું મૃત્યુ ત્રેવીસ એપ્રિલ સોળસો ને સોળની અંદર થયું હતું એટલે કે તમે જોઈ શકો છો કે તે ટોટલ બાવન વર્ષની જિંદગી જીવ્યા હતા હી સ્ટાર્ટેડ હિઝ કેરિયર એઝ અ રાઇટર ફોર સ્મોલ લંડન થિયેટર ડ્યુરિંગ ધ રીઝન ઓફ ક્વીન એલિઝાબેથ તેણે તેની કારકિર્દીની શરૂઆત જ્યારે રાણી એલિઝાબેથનું શાસન હતું ઇંગ્લેન્ડની અંદર ત્યારે એક થિયેટરની અંદર એક નાટ્યકાર તરીકે પડદા પાછળનો જે નાટ્યકાર હોય તેની તેના દ્વારા તેણે તેની શરૂઆત કરી હતી

ભેટ કહી શકો કે ખરેખર તે મનુષ્યની જે સાયકોલોજી છે તેને ખૂબ સારી રીતે સમજી શકતા હતા અ ગોડ લાઈક લવ એન્ડ કમ્પેશન ફોર ધી વર્લ્ડ એન્ડ ઇટ્સ ઇનહેબિટેન્ટ કે તે ભગવાન અને મનુષ્ય અથવા તો ભગવાન પ્રત્યેનો જે પ્રેમ છે તે વિશ્વના દર વિશ્વની અંદર રહેનારા ઇનહેબિટેન્ટ એટલે કે રહેવાસી વિશ્વમાં રહેનારા દરેક વ્યક્તિઓ માટે ભગવાન પ્રત્યેનો પ્રેમ છે તેના પ્રત્યેનો માર્ગદર્શન આપતા હતા કમ્પેસિશન એટલે કે માર્ગદર્શન

ખાલી કાફી છે એવું કહી શકાય કે તેની કીર્તિ માટે તેમની નામના માટે ખાલી વિલિયમ શેક્સપિયર એ નામ જ ઇનફ છે શેક્સપીયર તેથી રેસ તેથી તેથી રેસે કહ્યું છે કે હી ઇન રાઇટ રાઇટ પ્લેસ એન્ડ એટ રેસ એવું કહે છે કે ખરેખર વિલિયમ શેક્સપિયરનો જન્મ એક યોગ્ય સમયે અને એક યોગ્ય સ્થળે થયો હતો ઇટ ઇઝ બીકોઝ ધી ટાઈમ વેન શેક્સપિયર કેમ જ્યારે શેક્સપિયર આ સાહિત્યના જગતમાં આવ્યા હતા ત્યારે ઇટ વોઝ અ પીરિયડ ફૂલી કલર્ડ બાય ધી રેનેસા સ્પિરિટ એન્ડ ઇટ વોઝ કોલ્ડ અ નેસ્ટ ઓફ સિંગિંગ બર્ડ જ્યારે શેક્સપિયરે જ્યારે આ સાહિત્યની દુનિયામાં પગ મૂક્યો હતો ત્યારે આ જે સાહિત્યનું જગત છે તે ખરેખર એક ઉત્ક્રાંતિ રેનેશા એટલે કે નવ જાગૃતિ ઉત્ક્રાંતિના જુસ્સા તરફ હતું અને તેને ખરેખર અ નેસ્ટ ઓફ સિંગિંગ બર્ડ કહેવામાં આવે છે કે જે ખરેખર એક ગાયકોનો એક જે પક્ષીઓનું ગાયક છે માળામાં ગાયક છે તેનો શ્રેષ્ઠ કહેવામાં આવે છે એઝ અ ડ્રામેટિસ્ટ એક નાટ્યકાર તરીકે જોઈએ તો શેક્સપિયર ટુક નો ટ્રબલ ટુ બી ઓરિજિનલ એક શેક્સપી એક ટૂંકમાં નાટ્યકાર તરીકે જો સાહિત્ય શેક્સપિયરને આપણે જોઈએ તો તો તેને ખરેખર કોઈ પણ મુશ્કેલી પડી ન હતી હી બોરોડ હિઝ પ્લોટ ફ્રોમ અધર ફ્રોમ અધર હિ બોરોડ ઇઝ પ્લોટ ફ્રોમ ઓલ્ડર પ્લેસ એન્ડ મેડ ઓલ હિઝ પ્લોટ આઉટસ્ટેન્ડિંગ ઇન અપીલ વિથ એક્સ્ટ્રા ઓર્ડિનરી ટ્રીટમેન્ટ એન્ડ ક્રાફ્ટમેનશીપ એવું કહેવામાં આવે છે કે શેક્સપિયરની એક ખાસ બાબત હતી કે તે હંમેશાને માટે પોતાનો પ્લોટ એટલે કે જે કથા વસ્તુ છે તે અન્ય જે જૂના ઓલ્ડર એટલે કે જે જૂના નાટકો હતા તેમાંથી લેતા હતા કોન્સેપ્ટ જે છે તેમાંથી લેતા હતા પરંતુ આ જે જૂના નાટકોમાંથી જે પોતાનો કોન્સેપ્ટ લેતા હતા એમાંથી પોતે પોતાનો ઉમેરો કરી અને પોતાના માઇન્ડ પ્રમાણે કંઈક નવું જ એમાં ક્રિએશન કરતા હતા અફકોર્સ હી હેઝ સ્ટીલ બિન અનરિવિલ્ડ ઇન ક્રાફ્ટ કેરેક્ટરાઈઝેશન ચોક્કસ એવું કહી શકીએ કે તે હજી પણ અજોડ કે તેની ખરેખર જે કેરેક્ટરાઇઝેશન છે ખરેખર પાત્રોનું નિર્માણ કરનાર વ્યક્તિ છે તેના જેવો અન્ય કોઈ નથી અજોડ એટલે કે દુનિયામાં તેના જેવું હજી પણ કોઈ આવ્યું નથી એવું કહી શકાય કે સાહિત્ય જગતની અંદર વિલિયમ શેક્સપિયર જેવું પાત્રીયકરણ કોઈ કરી શકતું નથી ફ્રોમ કિંગ ટુ ક્લાઉડ ફ્રોમ લુસ્ટિક એન્ડ ડેમી ડેવિલ ટુ સેન્ટ એન્ડ સીલ ફ્રોમ લવર ટુ મિસ એન્ડ પ્રોપ એવું કહેવામાં આવે છે કે તે ખરેખર એક એવો રાજા હતો એક એવો રંગલો હતો ફ્રોમ લ્યુનાસ્ટિક એટલે કે એક આમ ટૂંકમાં મેડનેસ કહી શકીએ પાગલ જેવો કહી શકીએ ડેમી ડેવિલ એટલે કે અર્ધદુરાત્મા હતો સેન્ટ એન્ડ સીલ એક સરસ મજાનો ઋષિ હતો ફ્રોમ લવર મિસ્ટ્રો મિસ્ટ્રો એટલે કે માનવ શત્રુ કે જે ખરેખર પ્રેમ માટે માનવનો શત્રુ હતો ઓલ કેરેક્ટર આર પોર્ટ્રેટ વિથ લાઈફ આ દરેક પ્રકારના પાત્રો જે છે તે જીવંત જિંદગીની સાથે સાંકળી અને તે કંડારતા હતા હી ઇઝ વેરી મચ ઓબ્જેક્ટિવ ઇન હિઝ ક્રાફ્ટ કેરેક્ટરાઇઝેશન તેમના પાત્રો જે છે તેની અંદર ખૂબ હેતુકીય બાબત હોય છે ઇન હિઝ કેરેક્ટર વાઇઝ એન્ડ વિચ યુઝ કમિંગ તેના પાત્રોની અંદર સદગુણો અને દુર્ગુણો બંનેનું મિશ્રણ હોય છે એન્ડ ધી યુનિયન ઇઝ ટ્રુ ટુ કોમન સેન્સ ઓફ હ્યુમેનિટી અને તે હંમેશાને માટે મનુષ્ય જે છે તેની જે સેન્સ એટલે કે તેની જે સભાનતા છે તેની એકીકરણને સાથે લઈ હતો લઈને ચાલતો હતો ફોર એક્ઝામ્પલ ધી મર્ડર ક્લોની શો અફેક્શન વિઝડમ એન્ડ ફોર્ટિટ્યુડ ઇન હેમલેટ તમે જોઈ શકો છો કે તેના સારા એવા નાટકોની અંદર એક વસ્તુ કહી દઉં કે તેના જે પ્રખ્યાત એવી કૃતિઓ છે તેમાં હેમ્લેટ મેકબેથ કિંગ લિયર આ દરેક બાબ આ દરેક જે કૃતિઓ છે તે તેને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કૃતિઓ અંગ્રેજી સાહિત્યની અંદર શ્રેષ્ઠ કૃતિઓ તરીકે ઓળખી શકાય છે તેમાં તેણે હેમલેટની અંદર એવું કહ્યું છે કે ધી મર્ડર ક્લાઉનિશન અફેક્શન વિઝડમ એન્ડ ફોર્ટિટ્યુડ કે જે ખરેખર ક્લોનિસનું મૃત્યુ થયું હતું

કે જે ખરેખર એની પાસે એક શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ભગવાનની દીધેલી ગિફ્ટ હતી તે હતું શબ્દ ચાતુર્ય દસ ઇઝ ઇંગ્લિશ સીમ્સ ટુ બી ડિફિકલ્ટ ટુ હિસ રીડર્સ અને તેના જ કારણે ઘણી વખત તેમના જે રીડર્સ હતા વાંચકો હતા તેમના માટે ઘણી વખત અંગ્રેજી છે તે અઘરું સાબિત પણ થતું હતું કારણ કે તેની જે લખવાની ઉચ્ચ શૈલી છે તે ઘણી વખત ડિફિકલ્ટ હતી અને એના કારણે વાંચકોને તે વાંચવામાં અઘરું લાગતું હતું સ્ટાઇલ સ્વીટનેસ સ્ટ્રેન્થ એન્ડ ફ્લેક્સિબિલિટી તેની શૈલીમાં હંમેશા એટલે કે સ્વસ્થતા સ્વીટનેસ એટલે કે મધુરતા સ્ટ્રેન્થ એટલે કે તાકાત એન્ડ ફ્લેક્સિબિલિટી એટલે કે સરળતા રહેલી હોય છે એઝ અ ડ્રામાટિસ્ટ શેક્સપિયર હેઝ રિટર્ન ટ્રેઝેડી કોમેડી ટ્રેઝિક કોમેડી ડાર્ક કોમેડી એન્ડ હિસ્ટ્રી પ્લે એક નાટ્યકાર તરીકે તેણે વિવિધ પાસાઓમાં લખ્યું હતું જેની અંદર ટ્રેઝેડી એટલે કે કરુણાંત કોમેડી એટલે હાસ્ય ટ્રેઝિક કોમેડી કે જેની અંદર કરુણાંતની સાથે હાસ્ય હોય છે ડાર્ક કોમેડી કે જેની અંદર ખૂબ વધારે પડતું ગહનતા હોય છે કોમેડીની સાથે ગહનતા હોય છે એન્ડ હિસ્ટ્રી પ્લે અને ઐતિહાસિક નાટકો આ દરેક બાબતો ઉપર શેક્સપિયરે પોતાનું પ્રદાન આપ્યું છે ઇન ઓલ હિસ્ટ્રા ડ્રામાઝ તેના દરેક નાટકોની અંદર હી ફોલોડ અ ડ્રામેટિક ટ્રેડિશન ઓફ સેન્સેકા એન્ડ ધી મીડિયવલ મિસ્ટ્રી પ્લેસ તેના દરેક નાટકોની અંદર તેણે સેન્સેકાને અનુસર્યા છે સેન્સેકા જે પરંપરા છે તેને અનુસરી છે અને જે ખરેખર મીડિયોવર્લ્ડ મિસ્ટ્રી પ્લેસ કે જે ખરેખર મધ્યમાં રહેલી મિસ્ટ્રી એટલે કે રહસ્ય નાટકોની અંદર કંઈક સસ્પેન્સ હોય છે તેના નાટકો સરળ હોતા નથી હી લિવડ ઇન અ પ્લે લવિંગ એજ તે ખરેખર તેના તેની જિંદગીની અંદર એકદમ ટૂંકમાં લવિંગ એટલે કે એકદમ ચાર્મિંગ રહેલા હતા હી સ્ટડી ધી ક્રાઉડ ગેવ ધેમ વોટ ધ વોન્ટેડ એન્ડ સિમ્પલ રિફ્લેક્ટેડ ધેર ઓન થોટ એન્ડ ફિલિંગ કે તેમણે ખરેખર તેમની જિંદગી દરમિયાન અથવા તો તેમણે અભ્યાસ કર્યો હતો કે જે ખરેખર વ્યક્તિઓ જે માગતા હતા કે જે ખરેખર રીડક જે છે સ્પેક્ટેકર્સ છે તેમની ઈચ્છા પ્રમાણે સરળ રીતે તેમનું રિફ્લેક્શન કે પ્રદર્શન આપ્યું હતું પોતાનો વિચારો અને પોતાની લાગણીઓ દ્વારા ઇન રિફ્લેક્ટિંગ ધી ઇંગ્લિશ ક્રાઉડ અબાઉટ હિમ હી અનકોન્શિયસ રિફ્લેક્ટેડ ઓલ ક્રાઉડ્સ વિચ આર અલાઈક ઇન ઓલ એજીસ એક અંગ્રેજીની અંદર જોઈએ તો એક રિફ્લેક્ટિંગ અનકોન્શિયસ એટલે કે બેભાન રીતે ખરેખર જે સ્વસ્થતા મેળવી છે કે જે દરેક વાંચકો ઈચ્છે છે આનું તેણે રિફ્લેક્શન આપ્યું છે અને દરેક સમય પ્રમાણે કે વિચ આર અલાઈક ઇન ઓલ તેણે એલિઝાબેથન એજના સમયગાળામાં લખ્યું હતું છતાં પણ એમ કહી શકાય કે જે દરેક સમય માટે અત્યારે પણ વિલિયમ શેક્સપિયરના નાટકો એટલા જ જીવંત છે વિચ આર અલાઈક ઇન ઓલ એજીસ કે જેના નાટકો દરેક સમય માટે દરેક એજ માટે દરેક સમયગાળા માટે તે ચાહે આધુનિક હોય મોડર્ન હોય કે પ્રાચીન હોય દરેક સમય માટે જીવંત છે એન્ડ ઇન બિંગ ગાઈડેડ બાય પબ્લિક સેન્ટિમેન્ટ હી વોઝ નોટ સિંગ્યુલર તે ક્યારેય પણ હંમેશાને માટે વ્યક્તિના પબ્લિક એટલે કે લોકોની સેન્ટિમેન્ટ

ઓફ ઓલ્ડ પ્લેસ એન્ડ લાસ્ટ એઝ એન ઇન્ડિપેન્ડન્ટ ડ્રામેટિસ્ટ ટૂંકમાં કહીએ તો શેક્સપિયરનું જીવન છે એ કઈ રીતે ટ્રેન થયેલું હતું કઈ રીતે કેળવાયેલું હતું તો સૌથી પહેલાં તો લાઈક ઇઝ ફોલો ફેલો વર્કમેન સૌથી પહેલાં તો એક વિશિષ્ટ રીતે કામ કરનાર અનુયાયી તરીકે કારણ કે સૌથી પહેલાં એણે થિયેટરની અંદર કાર્ય કર્યું હતું એટલે સૌપ્રથમ તે એક વિશિષ્ટ કામ કરનાર અનુયાયી બન્યો હતો ફર્સ્ટ એન્ડ એક્ટર કે સૌથી પહેલાં તે એક એક્ટર બન્યો હતો સેકન્ડ એઝ અ રિવ્યુઅર પછી ત્યારબાદ તે એક સમીક્ષક બન્યો હતો કે જે વિચારણા કરનાર ઓલ્ડ પ્લેસ કે જે જૂના નાટકો હતો જૂના નાટકો હતા તેની ઉપર સમીક્ષા ચર્ચા કરનાર બન્યો હતો અને લાસ્ટમાં અંતે પોતે પોતાના જીવન દરમિયાન એક સ્વતંત્ર નાટ્યકાર બન્યો હતો હી વર્ક વિથ અધર પ્લેરાઇટ એન્ડ લર્ન ધર સિક્રેટ તે અન્ય નાટ્યકારોની સાથે કાર્ય પણ કરતો હતો અને તેમાંથી કંઈક સારું એવું શીખતો પણ હતો લાઈક ધેમ તેમની જેમ હી સ્ટડીડ એન્ડ ફોલો ધી પબ્લિક ટેસ્ટ ઘણી વખત તે લોકોને અનુસરી અને જે ખરેખર લોકોનો જે સ્વાદ શું છે લોકોની શું અપેક્ષા છે તેના ઉપર નિરીક્ષણ કરતા હતા એન્ડ હિઝ વર્ક ઇન ઇન્ડિકેટ્સ એટલીસ્ટ થ્રી સ્ટેજીસ અને તેમના જે કાર્યો છે તે ત્રણ તબક્કામાં વહે સૂચવતા હતા ફ્રોમ હિસ ફર્સ્ટ સમ વોટ ક્રૂડ એક્સપેરિમેન્ટ ટુ હિસ ફિનિશ્ડ માસ્ટરપીસ કે જે ખરેખર સૌ પ્રથમ પોતાના અનુભવથી પોતાના જે ખરાબ અનુભવ થયા હતા કરુણ અનુભવ થયા હતા એના ઉપરથી પોતે જે છે એ એક શ્રેષ્ઠ બન્યા હતા સો ડબલ્યુ જે લોંગ રાઇટલી સેઝ ડબલ્યુ જે લોંગ જે છે એક સાહિત્યકાર છે તે વિલિયમ શેક્સપિયર માટે એવું કહે છે કે હિસ લાઈફ વોઝ જેન્ટલ તેમની એટલે કે વિલિયમ શેક્સપિયરની જિંદગી એક જેન્ટલ એટલે કે સૌમ્ય હતી એન્ડ ધી એલિમેન્ટ સો મિક્સ ઇન હિમ તેની અંદર ઘણા બધા તત્વોનું મિશ્રણ હતું ધેટ નેચર માઇટ અપ એન્ડ શે ટુ ઓલ ધી વર્લ્ડ તેમનો જે સ્વભાવ હતો તે ખરેખર એક ઉચ્ચ પ્રકારનો હતો કે જે ખરેખર વિશ્વમાં એક ઉચ્ચ સ્થાન ઉપર હતો ધીસ વોઝ અ મેન અને આ વ્યક્તિ જે હતો આ ત્રણેય

સેકન્ડ યરની અંદર એટલે કે સેમ થ્રીની અંદર આપણું પેપર નંબર ફાઇવ સિક્સ અને સેવન આપે આવે છે તેની અંદર આપણું પેપર નંબર સેવન છે તે અહીંયા પૂરું થાય છે હવે આપણે આપણું પેપર નંબર નેક્સ્ટ જે છે તેની શરૂઆત કરીશું થેન્ક યુ હેવ નાઇસ ડે